આપણે થઈ ગઈ તો આપણી પાસે કંઈ છે નહીં, મારી પાસે આધાર અને બેઠ બેઠા 5 પૈસા હોય તો ખલાસ થઈ જાય. પછી શું ખાવાનું? વરસાદ આવે, એ કોઈ વરસાદ પડતો હોય તો એ વખત તમે શું કરતા? હવે વરસાદ થાય, સળંગ વરસાદ હોય ત્યારે તો બહાર જવાય નહીં, ચારો બારો લેવા, તો ત્યારે શું કરો? ખાવા પીવાનું ઘીરે પડ્યા રહી ગયા, પૂછા ને પૂછા. હા, વરસાદમાં જવાય ના જવાય, કેટલું પાણી પીવું, કેટલું. જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, મારું જીવન અંજલિ થાજો. જીવન એવું જીવીએ અને બી પરોપકાર માટે, કોઈના માટે કંઈક નાનું અમથું કરવાની ખુશી આપણને મળે તો જીવનનું સૌથી મોટું સુખ છે. રામુમાં છે અને અમે એમનું ઘર હમણાં બનાવ્યું. કેટલા મહિનામાં પૂરું કર્યું હર્ષદ? આપણે 1.5 મહિનો થયો, 1.5 મહિનામાં આપણે પૂરું કરી નાખ્યું. એમનું કોઈ નથી, નિરાધાર છે અને એવી ભયંકર ખરાબ પરિસ્થિતિમાં અમે આવ્યા ત્યારે એક ખાટલો હતો આવડો અને એની ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હતું અને છાપરું ક્યાં કહેવાય, હું તો એને છાપરું પણ ના કહું, છાપરું એ સારું હોય, કાગળ નાખ્યા માથે. હા, અને એમાંથી તમે વિચાર્યું હતું કે આવું ઘર થશે? ના, મેં કંઈ વિચાર્યું નહોતું. તો અમેરિકામાં કિશોર અંકલ રહે છે, કિશોરભાઈ પટેલ, એમના દીકરા છે કુશભાઈ, અને કુશભાઈની સ્મૃતિમાં પહેલું કુશ હોમ બનાવ્યું અમે. અને એમની ઈચ્છા હતી કે મરૂન કલર કરજો મારા ઘરને, એટલે મરૂન કલર કર્યો છે. આખો પ્લોટ હતો, એમાં ખાસ એક સરસ લીમડો છે અહીંયા, એટલે આમ ઓટલો સરસ મજાનો કરી દીધો છે. ખાટલું ડાળીને બહાર બેસશો તમે, લીમડો રહ્યો ને એ આમનો હોય, એટલે મારો સાયો લીમડાનો સાયો રહ્યો ને અહીંયા આવે ને ત્યારે એમનો તેમનો લીમડો આપણા બધાનો હોય. રામુમાં જેના આંગણે ઉભો છાંયડો આપે એનો. અને પાણી, ટોયલેટ બાથરૂમ પણ સરસ થઈ ગયું છે, પાણી પણ આવે છે નિયમિત. હા, પાણી જ્યારે નળ આવે ત્યારે આપણે એક ડંકી જેવું નાનું એવું આપેલું છે, તેમાંથી પાણી આવે છે. બરાબર ને? કશું સામાન નહોતો. એમનું ઘર કેવું કર્યું એ એક વખત હર્ષદ બતાવો બધાને. રામમાં તમારું ઘર બતાવો. એમની બહુ ઈચ્છા હતી, મારો દુપટ્ટો પકડીને કીધેલું કે મરૂન કલર કરજો એવું, એટલે એવો કલર કર્યો છે. આવી જા મિલન, કે આ તો આ મરૂન કલર છે. મરૂન કલર? હા હા, પીઓ આવો કલર કરી મળ. કેટલી મજા, આવો મરૂન કલર કરીશ એમ ને? હા હા હા. આ એક મસ્ત નાનકડો રૂમ કર્યો છે અને બહુ મર્યાદિત સામાન છે એમની પાસે, કેટલાક વાસણો ને એવું બધું નહોતું, થોડું ઘણું લઈ આપ્યું છે, થોડુંક લેવું છે એમણે કીધું, એ બધું પણ પૂરું કરશું. આજ ગોળ ધાણા અને માટલી મૂકવાની છે ઘરમાં, તો આજે મસ્ત રીતે એમણે સજાવ્યું છે આખા ઘરને. તમારે કંઈ કહેવું છે? અમે રોકાવા આવીએ અહીંયા, અમે રોકાવા આવીએ એવું કહું છું. અહીંયા હવે તમારું ઘર થઈ ગયું, રોકાવા નહીં. કોણે કીધું ના રોકાવ? આવું સરસ ઘર છે, ના રોકાઈએ? તમારું ગામ છે? મારું ગામ તો અમદાવાદ છે, પણ રાત્રે આવીને તો રહેવાય કે નહીં. એમણે શું કીધું ખબર છે? અમે પૂછ્યું ગ્રામોમાં હવે કેટલું જીવવું છે, તો પહેલાં કહેતા હતા કે હવે જ્યારે લઈ જાય ત્યારે ના જાય, એવું કીધું કે 15 વર્ષ તો, હા 20 વર્ષ કીધું, 15-20 વર્ષ જીવવું છે હવે રામુમાને, હે ને? નહીં, તમે હમણાં તો કીધું મને 15 વર્ષ જીવવું છે. તો નીકળી જશે ને, હવે તો ઘર થઈ ગયું. તમારા કેટલો બધો ફરક દેખાય છે, પહેલાં જે જોતા હતા એના કરતાં. તો આવા માવતરો છે જેમની પરિસ્થિતિ નબળી હોય, જ્યાં લાગે કે ઘર કરવા જેવું છે એ કર્યું. તારા માટે સૌથી સ્મૃતિ સરસ કઈ રહી હોય? કે જ્યારે ચોમાસામાં જ્યારે આપણે શરૂઆતમાં આપણે મળવાયા ત્યારે વાત કરતા હતા કે ચોમાસામાં પાણી ઉલેચવું પડતું હતું, તો એવું બીજો અનુભવ, કારણ કે ત્યાં ઋતુનું પણ કંઈ કહેવાતું નથી. ત્યારે ઉનાળામાં જ્યારે માવઠું થયું અને ત્યારે હું અહીંયા હાજર હતો અને એમનું મેં જે ઉલેચતા પાણી જોયું, તો એ મને ખરેખર લાગ્યું કે એમની જો માવઠામાં આવી હાલત છે, તો જ્યારે ધોધમાર આપણે કહેવાય ને કે બારે મેઘ ખાંગા જ્યારે થઈ ગયા હોય ત્યારે એમની કેવી હાલત થતી હશે. રામુમાની મૂડી કહેવાય કે એક નાની એવી ખાટલી, એક અહીંયા બાજુમાં છે પાણીની માટલી, તેલની બાટલી અને ક્યાંક કદાચ દવા લેતા હશે તો દવાની હશે બાટલી, બસ રામુમાની મૂડી જાટલી. ત્યારે હવે આ જ્યારે મકાન બન્યું ત્યારે હવે તે સારી રીતે રહી શકશે, તો એ મને ખૂબ જ ગમ્યું. એમ પાણી ઉલેચવું નહીં પડે હવે તમે, હા ને? સારું થઈ ગયું એમને. બિલકુલ. આ કિશોર અંકલ છે અને એમના દીકરા કુશભાઈ છે. બસ એમની સ્મૃતિમાં આ ઘર બન્યું. અને કિશોર અંકલની બીજી પણ ઈચ્છા કે આવા આપણે અનેક પરિવારોના ઘરો કરી શકીએ. સુરેન્દ્રનગરમાં ખમીસણામાં આપણા 70 પરિવારોને પ્લોટ ફળવાયા છે, તો તે આખું કુશોમ 70 ને આ સાથે ગણીએ તો 71, આમ તો એક કુશ સોસાયટી જ આખી બનાવીશું. થેન્ક યુ અંકલ, આ ઘર વગરનાની પીડા સમજવા માટે થઈને અને રામુ માને સધિયારો આપવા માટે થઈને. તમે આશીર્વાદ આપશો ને એમને બહુ બધા, હે ને? થેન્ક યુ.